नमस्कार दोस्तों, आजना वीडियो लेक्चर में आप चर्चा करीशू धोरण 10 प्रकरण नंबर 14 आंकड़ाशास्त्र। आ वीडियो लेक्चर में आप फक्त दाखलाओना सॉल्यूशन विषय चर्चा करीशू। आ नंबर पर कॉल करी अने तमे अमारा ऑफलाइन क्लास में पण जोड़ाई सको छो। आ प्रकरण नी अंदर आपणे 3 टॉपिक भणवाना छे। आम जोवा जाईए तो 4 टॉपिक, પણ 3 ટોપિક છે કે જેની અંદરથી 2 ગુણ અને 3 ગુણનો દાખલો આવશે, બાકી એક ટોપિક છે જેની અંદર 1 ગુણનો પ્રશ્ન આવશે। હવે જે 3 ટોપિક છે એની અંદર આપણે મધ્યક ભણવાનું છે, મધ્યસ્થ અને બહુલક। આ 3 ટોપિક અને એક છે ઓજીવ, બરાબર જે આલેખ છે, તો આ આપણે આની અંદરથી 1 ગુણનો પ્રશ્ન આવશે, બરાબર છે। તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક आज जे आपणे शीखवाना छे ए आपणे शीखीशुं मध्यक शीखीशुं। आज मध्यक जोवा जाईए तो मध्यक 3 रीते गणी शकाशे। मध्यक केटली रीते शोधी शकाशे? 3 रीते। एक रीत सादी रीत को अथवा सीधी रीत को, बीजा नंबर में धारेला मध्यकनी रीत, धारेला मध्यकनी रीत, अने तीजा नंबर में विचलननी रीत, विचलननी रीत। હવે આ 3 રીત છે એમાંથી હું તમને આ 2 રીત શીખવાડીશ, ધારેલા મધ્યકની રીત અને એક વિચલનની રીત। સાદી રીત તમે 9માં ધોરણની અંદર શીખીને આવ્યા છો અને આ રીત હું શીખવાડીશ નહીં અત્યારે। તમારે પરીક્ષાની અંદર ધારેલા મધ્યકની રીત અથવા વિચલનની રીત આ જ પૂછાશે, બરાબર। સાદી રીત ઝડપીને પૂછાય। હવે સાદી રીત આપણને પડશે મોગી। સાદી રીત ક્યારે કરવાની નહીં? જો અંદર ઉલ્લેખ ના કરેલો હોય તો હંમેશા તમારે વિચલનની રીત જ કરવી, વિચલનની રીત સહેલી પડશે। ધારેલા મધ્યકની રીત એ પણ સહેલી પડશે, પણ વિચલન કરતાં થોડી મોંઘી પડશે, અને સાદી રીત તમને ખૂબ મોંઘી પડશે। પહેલી વખત જ્યારે સ્ટાર્ટ કરશો દાખલા ગણવાનું તો ત્યારે તમને સાદી રીત એકદમ સરળ લાગશે, આ બે રીત તમને થોડી ઓકવર્ડ લાગશે। એટલે તમે આ રીત કરવાનો પ્રયત્ન કરશો, જેમ જેમ તમે આગળ દાખલા ગણતા જશો એટલે તમને સાદી રીત ઓકવર્ડ લાગશે, બરાબર છે। એની અંદર મોટા મોટા ગુણાકાર આવશે અને તમારો ગુણાકારના જવાબ મોટા હોવાના કારણે ખોટા આવવાની સંભાવના વધી જશે, એટલે તમારો જવાબ આવશે નહીં અને સમય વધારે લાગશે, એટલે તમારે સાદી રીત મોગી પડશે। ધારેલા મધ્યકની રીતની અંદર ગુણાકાર નાના થઈ જાય છે અને વિચલનની રીતની અંદર એના કરતાં પણ ઘણા નાના થઈ જાય છે, એટલે વિચલનની રીતની અંદર ગણતરી ખૂબ ઝડપી અને સરળ બની જાય છે। એટલા માટે વિચલનની રીતે જ કરવાનો આગ્રહ રાખવો, જો અંદર ઉલ્લેખ ના કરેલો હોય તો, અને જો ઉલ્લેખ કરેલો હોય કે ધારેલા મધ્યકની રીતે ગણો તો ધારેલા મધ્યકની રીતે ગણવા। હું તમને બધા જ દાખલા વિચલનની રીતે ગણાવીશ, બરાબર છે। તો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 1, સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 1, જેની અંદર આપણને રકમ આપી છે। હું રકમ એક વખત વાંચી લઉં કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું, તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો, જેનું આપણે રકમ આ રીતે આવર્ત પુસ્તક આપી દીધું છે। અંદર આપણને કીધું છે કે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે માહિતી એકઠી કરી, કેટલા ઘરો? 20 ઘરો। એનો મતલબ કે આટલે આગળ જે આપી છે ને આપણા ઘરની સંખ્યા આપી છે, અને આટલે આગળ આપણને આપેલ છે જે છોડની સંખ્યા આપેલ છે, આ છોડની સંખ્યા છે, આ ઘરની સંખ્યા છે। છોડની સંખ્યા તમે આટલે વર્ગ લખી નાખશો અને આ આપણી આવૃત્તિ થશે, આટલે તમે આવૃત્તિ લખશો તો પણ ચાલશે। હવે આટલે આપણે ટોટલ સરવાળો કરવા જશો તો કેટલો? તો રકમમાં આપેલો છે તો સરવાળો કરવાની જરૂર નથી, 20 કીધું છે તો આટલે કેટલા લખી નાખવાના? 20। અને આ આપણું શું થશે? સિગ્મા એફઆઈ કહી દો અથવા એન કહેશો તો પણ ચાલશે, તો સિગ્મા એફઆઈ આપણને કેટલો મળશે? 20 મળશે। વર્ગ આપણને આ રીતનો આપી દીધો, તો વિચલનની રીતની અંદર આપણે કેટલા કોષ્ટક મતલબ બીજા બનાવવા પડશે? તો 3 ખોના આપણે બીજા નવા બનાવવા પડશે। કયા કયા? તો દરેકની અંદર આપણે મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ, એક્સઆઈ શોધવો પડશે। બીજા નંબરમાં આપણે શોધવો પડશે યુઆઈ શોધવો પડશે, અને એફઆઈ યુઆઈ અથવા યુઆઈ એફઆઈ કહેશો તો પણ ચાલશે। આ 3 વસ્તુ આપણે શોધવી પડશે। મધ્ય કિંમત કઈ રીતે શોધવાની? તો મધ્ય કિંમતમાં આ બંનેનો સરવાળો ભાગ્યા 2, તો 0 વત્તા 2 ભાગ્યા 2 કેટલા થશે? તો 0 વત્તા 2 અને ભાગ્યા 2, તો 2 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 1, તો આટલે 1 મળશે। એ જ રીતે આ બંનેનો સરવાળો 4 વત્તા 2, 6 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 3। વારંવાર તમારે સરવાળો ભાગ્યા 2 કરવાની જરૂર નથી, હવે આટલે તમારે જોઈ લેવાનું કે ગેપ કેટલો છે। દરેકની અંદર 2 2 2 2 નો ગેપ છે, તો 2 2 ઉમેરતા જાઓ, 1માં 2 ઉમેર્યા 3, 3માં 2 ઉમેરું એટલે 5, 5 વત્તા 2 7, 7 વત્તા 2 9, 9 વત્તા 2 11, અને 11 વત્તા 2 કેટલા થશે? 13 થશે। તો આ રીતે આપણને મધ્ય કિંમત મળી જાય। હવે આપણે યુઆઈ શોધવો હોય
તો આની અંદર આપણે કોઈ પણ જે એક્સ આઈ છે આની અંદર કોઈ પણ આપણે એકને એ ધારવો પડશે. તમે કોઈ પણને એ ધારી શકો છો, પણ વચ્ચેની સંખ્યાને તમે એ ધારશો તો તમારી ગણતરી સરળ બનશે, બરાબર છે. બાકી તમે કોઈ પણને એ ધારશો જવાબ આવી જશે, પણ વચ્ચે જે સંખ્યા હશે એને એ ધારવાથી તમારી ગણતરી સહેલી થશે. તો યુઆઈની અંદર તમારે સીધા જ લખી દેવાના એની સામે કેટલા લખવાના, ઝીરો. ઉપર તમારે લાઈન સર લખવાના માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, અને નીચે લાઈન સર લખવાના એક, બે અને ત્રણ. આવું ત્યારે જ લખી શકો જ્યારે આટલે આ દરેકની અંદર વર્ગ લંબાઈ કેવી હોય, સરખી હોય અને સતત વર્ગ હોય, તો બાકી આ રીતે લખાશે નહીં. અને મોસ્ટલી દાખલા તમારે આ રીતે જ આપેલા હશે, વર્ગ લંબાઈ સરખી હશે, દરેકની વર્ગ લંબાઈ તમે આટલી જોગ્યા કેવો છે સરખું, બે બે બે, સતત વર્ગ છે બે, તો આટલે બે થી ચાર, ચાર તો ચાર થી છ, છ થી આઠ, આ રીતે સ્ટાર્ટ થાય. તો આ રીતની રકમ હોય તો તમારે ગણતરી કરવાની જરૂર નથી યુઆઈ ની અંદર, સીધા તમે એની સામે ઝીરો લખો, ઉપર માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ અને એક બે ત્રણ, કોઈ પણ દાખલો હશે યુઆઈની કિંમત તમને આ જ મળશે, બરાબર છે. કઈ રીતે મળશે તો એક તમને શીખવાડું, તો યુઆઈ બરાબર થશે એક્સઆઈ માઇનસ એ અપોન વર્ગ લંબાઈ, એટલે કે આ બંને વચ્ચેનો ગેપ, બરાબર છે, જેને કહેવાશે આપણે સી વડે દર્શાવીએ અથવા એચ વડે પણ વર્ગ લંબાઈને દર્શાવાય, સી હશે અથવા એચ. તો એક્સઆઈ માઇનસ એ, તો આની અંદર આ બધા આપણે એક્સઆઈ કહેવાય, એક્સઆઈ એક્સઆઈ, અને આ શું કહેવાશે, એક એ કહેવાશે. તો પહેલાની અંદર હું તમને શીખવાડું એક્સઆઈ કેટલો આપણો, એક, એ કેટલો તો કે સાત, અને ભાગ્યા સી કેટલો, તો આ બંને વર્ગ લંબાઈ, આ બંને વચ્ચે ગેપ કેટલો છે કોઈ પણ વચ્ચે તમે જોયું, બે નો છે, તો નીચે કેટલા લખવાના, બે. એક માઇનસ સાત કેટલા થશે, માઇનસ છ ભાગ્યા બે, તો માઇનસ છ ભાગ્યા બે એટલે કેટલા થઈ જાય, માઇનસ ત્રણ, તો જો માઇનસ ત્રણ આવી ગયું. તો દરેકની અંદર આ રીતે તમારે ગણતરી કરવાની જરૂર નથી, સીધા જ લખી દેવાનું. યુએસ સુધા ગયો, હવે આપણે જોઈએ યુઆઈ એફઆઈ અથવા એફઆઈ યુઆઈ કોસ લખશો તો પણ ચાલશે. તો આ આપણો એફઆઈ, આ આપણો યુઆઈ, એક ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ ત્રણ, બે ગુણ્યા માઇનસ બે માઇનસ ચાર, એક ગુણ્યા માઇનસ એક માઇનસ એક, અને ઝીરો સાથે કોઈ પણ ગુણાશે ઝીરો, છ ગુણ્યા એક છ, બે દુ ચાર અને ત્રણ તરી નવ. હવે આટલે આપણે લખવાનું સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એફઆઈ યુઆઈ મતલબ કે આ બધાનો સરવાળો. તો આ બધી માઇનસ સંખ્યાઓ છે તો આમનો સરવાળો આપણે અલગથી કરી દઈએ, ચાર ને ત્રણ સાત અને એક આઠ એટલે કેટલા થશે, માઇનસ આઠ. આમનો સરવાળો કેટલો થઈ જશે, તો છ ને ચાર દસ ને નવ ઓગણીસ, તો પ્લસ ઓગણીસ ને માઇનસ આઠ એટલે કેટલા થઈ જશે, અગિયાર થશે. તો આપણને સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો મળે, અગિયાર. હવે મધ્યક શોધવા માટેનું સૂત્ર, એક્સ બાર બરાબર, આપણે મધ્યક શોધવો છે, તો મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન એન લખો અને ગુણ્યા એચ અથવા સી લખશો તો પણ ચાલો. એન એટલે આપણો સિગ્મા એફઆઈ કહેવાશે, આને એન પણ કહેવાશે, આને શું કહેવાશે, એન પણ કહેવાશે. તો આની અંદર આપણો એ બરાબર કેટલો છે, ઉપર લખી નાખી કિંમત, એ બરાબર કેટલા, સાત. પછી બીજું આપણે શું જોઈએ, સિગ્મા એફઆઈ યુઆઈ, તો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો છે આપણો, સિગ્મા એફઆઈ યુઆઈ, સિગ્મા એફઆઈ યુઆઈ આપણો મળ્યો અગિયાર. ત્રીજા નંબર આપણે જોઈએ એન, એન એટલે કે આપણો સિગ્મા એફઆઈ, એ કેટલો છે, વીસ આપેલો. અને એચ બરાબર, એચ એટલે કે આપણી વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ કેટલી છે, છ માઇનસ ચાર એટલે કે બે, તો એચ બરાબર કેટલા થશે. બધી કિંમતો મળી ગઈ, આ સૂત્રની અંદર કિંમત મૂકી. મધ્યક શોધવા માટે આ સૂત્ર ક્યારે વપરાશે, જ્યારે તમે વિચલનની રીત કરો છો ત્યારે. ધારેલા મધ્યકની રીતની અંદર આ સૂત્ર નહીં આવે, સાદી રીતની અંદર અથવા સીધી રીતની અંદર આ સૂત્ર નહીં આવે, વિચલનની રીતની અંદર જ આ સૂત્ર આવશે. તો માટે એક્સ બાર બરાબર એ કેટલો આપણો, સાત, વત્તા સિગ્મા એફઆઈ વાય કેટલો, અગિયાર, ભાગ્યા એન કેટલો, વીસ, અને ગુણ્યા એચ કેટલો, બે. તો આટલે દસ દુ વીસ ઉડી જશે, સાત વત્તા અગિયાર ભાગ્યા દસ એટલે એક પોઈન્ટ આપણે કાપી નાખીએ તો કેટલા મળશે, એક પોઈન્ટ એક, તો સાત વત્તા એક પોઈન્ટ એક કેટલા થઈ જશે, આઠ પોઈન્ટ એક. તો આપણો થશે એક્સ બારની કિંમત.